પાદરામાં વધુ 5 કેસ કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। પાદરામાં અલગ અલગ વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ આવતા આરોગ્ય તંત્ર અને પાલિકાએ આ વિસ્તારની મુલાકાત લઈને કન્ટેઈનમેન્ટ અને બફર ઝોન કરવાની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં પાદરા હેલ્થ ઓફિસરની ટીમ તેમજ નગરપાલિકાનું તંત્ર સહિત પાદરા મામલતદાર દોડી આવ્યા હતા। પાદરામાં પાતડિયા હનુમાન રોડ ઉપર આવેલ અરિહંત પાર્ક સોસાયટીમાં એક પુરુષને કોરોના પોઝિટિવ તથા તાજપુરા રોડ ઉપર આવેલ અરિહંત બંગલોઝમાં એક પુરુષને કોરોના પોઝિટિવ તથા દરજી દ્વારકાધીશ સોસાયટીમાં એક પુરુષ અને એક મહિલા તથા વૈકુંઠ સોસાયટીમાં એક પુરુષ સહિત એક દિવસમાં કુલ 5 કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થવા પામ્યો છે। આજે આપણા પાદરા તાલુકામાં વહીવટી તંત્ર જણાવવામાં આવેલ છે કે આજના દિવસે 5 કેસ ફરી પોઝિટિવ આવ્યા છે। એ અનુસંધાને આપણા ચીફ ઓફિસર સાહેબ અને મામલતદાર સાહેબ સાથે અહીંયા હોટસ્પોટ પર આવ્યા છે અને સરકારશ્રીની ગાઈડલાઇનમાં જે બફર ઝોન અને કન્ટેનમેન્ટ જે કરવાના થાય તે મુજબની કાર્યવાહી માટે હું અત્યારે કામ કરી રહ્યો છું। વિસ્તારમાં છે આ તો એક વૈકુંઠ અરિહંત બંગલો છે તાજપુર રોડ પર અને બીજો દ્વારકાધીશ સોસાયટી બે છે, એક હનુમાન ફળિયા પતરિયા હનુમાન ફળિયા છે ત્યાં છે અને એક વૈકુંઠ ધામ સોસાયટી છે હરિધામ। સર ગાઈડલાઇન છે, ગાઈડલાઇન મુજબ કાર્યવાહી તો થઈ રહ્યા છે અને આગળ થશે તો કંઈ કેમત નથી, પણ ફરી જે આગળથી નક્કી કરવા। પાદરામાં દિન પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે। કોરોના પોઝિટિવ કેસ વધતા પાદરા માટે ચિંતાનો વિષય છે, તેમાં પણ એક જ દિવસમાં એક સાથે 5 કેસ આવતા વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો હતો। ત્યારે આ મહામારીને અંકુશમાં લેવા માટે વહીવટી તંત્ર દ્વારા નક્કર પગલાંને કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે। પાલિકા અને આરોગ્ય વિભાગ સહિત વહીવટી તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન તેમજ બફર ઝોન જાહેર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। કોવિડ-19 અંતર્ગત પાદરા નગરપાલિકા વિસ્તારમાં અત્યારે જે પોઝિટિવ કેસ આવી રહ્યા છે, અગાઉ 7 કેસ આવી ગયા હતા, આજે 5 કેસ પોઝિટિવ આવ્યા છે, એ જોતાં વહીવટીતંત્ર નગરપાલિકા બધા જ કાર્યવાહી કરી રહ્યા છે અને પબ્લિકની સાથે અમે છીએ, પણ મારે નગરજનોને અને બહારથી જે આવનારાને મારી એક નમ્ર અપીલ છે કે જે બી આવે, જે બી ખરીદવા કરવા આવે તે પોતે સોશિયલ ડિસ્ટન્સ રાખે અને માસ્ક પહેરવાનું રાખે, આ મારી નમ્ર અપીલ છે।